સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસ ગ્રાઉન્ડ પર કાપડી સમાજ દ્વારા મહિલા અને પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સેલવાસમાં ગ્રાઉન્ડ પર કાપડી સમાજ દ્વારા બે દિવસની ક્રિકેટ ટુર્નામેન્ટનું પુરુષોની 13 ટીમ તેમજ મહિલાઓની 4 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં પુરુષ વિભાગની ફાઇનલમાં વલસાડની ટીમ ચેમ્પિયન બની હતી, જ્યારે મહિલા વિભાગની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સેલવાસની ટીમ વિજેતા બની હતી. આ ટુર્નામેન્ટમાં આયોજક તરફથી ચેમ્પિયન અને રનર્સ ટીમોને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાપડી યંગસ્ટર આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ આજરોજ સેલવાસા સ્ટેડિયમ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવી છે, જે આજે 30મું વર્ષ છે અને કાપડી સમાજ સંભાવનાની દ્રષ્ટિથી અને યુવાનોને પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે ક્રિકેટ ટીમનું આયોજન કરે છે. તો આ ક્રિકેટ ટીમ ક્રિકેટ મેચ સંભાવનાની રીતે સમાજના દરેક તબક્કાને આગળ લઈને, એમાં વિમેન્સ ટીમ પણ હતી અને જેન્ટ્સ ટીમ પણ હતી. લગભગ 13 ટીમ જેન્ટ્સની હતી અને 3 ટીમ લેડીઝની હતી. અને એ આયોજન ખૂબ જ સુંદરપૂર્વક કાપડી યંગસ્ટર ગ્રુપ દ્વારા, સિલ્વાસા દ્વારા કરવામાં આવ્યું હતું. અને એમાં ફાઇનલમાં વિમેન્સ ટીમમાં સખી 11 ગ્રુપ અને વલસાડ 11 ગ્રુપ વચ્ચે રમાઈ હતી અને એની અંદર સખી 11 ગ્રુપ વિમેન્સમાં વિજેતા જાહેર થઈ હતી. અને મેન્સ લીગમાં સિલ્વાસા 11, ડોકમાડી 11 અને વલસાડ 11 વચ્ચે રમાઈ હતી, જેમાં વલસાડ 11 ફાઇનલ વિજેતા થઈ હતી. અને આ રીતે સંભાવનાની રીતે રમત રમીને ખૂબ જ સુંદરપૂર્વક આ આયોજન કરીને ખેલની સમાપ્તિ કરવામાં આવી.